પાટણમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર એટલે કે વીસીઈની હડતાલને લઈને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યપ્રધાનને પત્ર લખ્યો। ધારાસભ્યે મુખ્યપ્રધાનને વીસીઈની માંગણી અંગે ધ્યાન દોર્યું। પત્રમાં વધુમાં જણાવાયું છે કે સરકાર દ્વારા કમિશન પ્રથા બંધ કરીને ફિક્સ્ડ વેતનથી વીસીઈની નિમણૂક આપવી જોઈએ। હાલની વીસીઈની નિમણૂક પ્રક્રિયામાં સમાન વેતન અને લઘુત્તમ વેતન ધારાનો ભંગ થાય છે। હડતાળ પર ગયેલા વીસીઈ કર્મચારીઓની માંગણી સ્વીકારી તેઓને ન્યાય આપવા કોંગ્રેસ ધારાસભ્યે રજૂઆત કરી છે। અને આ વીસી હડતાળ ઉપર છે એના લીધે ગામડાના ખેડૂતો હોય, દર્દીઓ હોય, જેને આયુષ્માન કાર્ડ કઢાવવું હોય, આવકના દાખલા કરાવવા હોય, વિદ્યાર્થીઓ હોય કે જેને આવકના કોઈ આધાર પુરાવા જોઈતા હોય, આ તમામ આધાર પુરાવા એ મળતા નથી અને એના લીધે લોકો પણ દુઃખી થયા છે। વારંવાર વીસી મંડળ દ્વારા રાજ્ય સરકારને રજૂઆતો કરેલી છે। રાજ્ય સરકારે, મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીએ પણ આ બાબતે બાંયધરી આપેલી છે, પરંતુ આ લોકોને ન્યાય મળતો નથી।